સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના પિલુદરા પાટિયા નજીક ઈકો કાર કેનાલમાં ખપકી જતા કારમાં સવાર બેને ગંભીર ઈજાઓ થઈ હતી એકસો આઠ મારફતે સારવાર અર્થે હિંમતનગર ખાતે આ બે જણાને ખસેડવામાં આવ્યા હતા હિંમતનગર તરફથી ફૂલફાસ્ટ આવતી ઈકો કાર નંબર જી જે જીરો બીબી નવ આઠ પચાસનો કલાક ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પિલુદરા પાટિયા પાસે રોડની સાઈડમાં આવેલ કેનાલમાં ઇકો કાર ખાબકી હતી તો કાર ચાલક તથા ઇકોમાં બેઠેલ મહિલા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી તો આજુબાજુમાંથી પસાર થતા લોકોને અકસ્માતની અંગેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇકો ચાલક અને કારમાં સવાર મહિલાને ઇકોમાંથી બહાર કાઢ્યા હતા અને રોડ ઉપર લઈ જવામાં આવ્યા હતા તો એકસો આઠને ફોન કરતાં એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી હતી તો બંને ઇજાગ્રસ્તોને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ઇકો કાર સાબરકાંઠાના ભીલોડાના હોવાનું જાણવા મળ્યું છે તો એક બાજુ રોડના કામને લઈને ધૂરની ડમરીઓ કે આડા આવરા વરાંકે કે પછી ઊભા કરેલ પિલ્લરોને લઈને રોજબરોજના અકસ્માતામાં વધારો થયો છે ત્યારે રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા વાહન ચાલકોની સલામતી માટેના કોઈ પગલાં ભરવામાં ન આવતા હાલ તો અકસ્માતોમાં ઘરખમ વધારો થયો છે સંજય રાવલ જેડ ટીવી પ્રાંતિજ